તો તમારે અહીંયા લખવાનું કે અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા હવે ત્રીજો પ્રશ્ન છે બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો તો બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો ત્યાર પછી ચોથો પ્રશ્ન છે અક્ષયે કયું રમકડું હાઉસમાં મૂક્યું અક્ષય પહેલીવાર ગયો ત્યારે રૂપેશ કાકાના ટોય હાઉસમાં એણે કયું રમકડું મૂક્યું હતું વિમાન અને તેના બદલામાં બે રમકડા લઈ આવ્યો હતો તો અક્ષયે વિમાન ટોય ટોયહાઉસમાં મૂક્યું ચાલો એના પછી પાંચમો પ્રશ્ન છે ટોય ટોયહાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે છઠ્ઠો પ્રશ્ન છે તમે કોને કોને રમકડા રમવા આપો છો પછી સાતમો પ્રશ્ન તમને રૂપેશ રૂપેશકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે તો પાંચમો છઠ્ઠો અને સાતમો પ્રશ્ન તમારે જાતે લખવાના છે ચાલો એના પછી છે વાતચીત તો એમાં તમારે કંઈ જ નથી કરવાનું એની નીચે લખેલું છે ત્રીસ શબ્દમાં જ્યાં ત્રીસ લખેલું છે આવું બાજુમાં જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારે શબ્દમાં આવી જ રીતે ત્રીસ લખવાનું ચાલો હવે બાજુમાં જુઓ પાના નંબર એકત્રીસ ખોલો વાંદરું કરે તેવો અભિનય કરો જુઓ વાંદરો કેવો અભિનય કરે પહેલામાં કીળું ખાય છે બીજામાં રડવાનો અભિનય કરે છે ત્રીજામાં ખુશખુશાલ થઈ જાય છે અને ચોથામાં કૂદકા મારવાનો અભિનય કરતો હોય એવું લાગે છે બરાબર એના પછી છે ચાલો ગાઈએ ગીતડું તો આપણે ગીત ગાઈ ગયા છીએ ટર ટર ઢમ ઢમ વાળું હવે એની નીચે જુઓ વાંચો અને સાચું કે ખોટું લખો ચાલો પહેલો પ્રશ્ન છે રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા તો ખોટું એને બાળકો ગમતા હતા એટલે જ તો એણે એના ઘરમાં ટોય હાઉસ બનાવ્યું હતું બીજો પ્રશ્ન છે રૂચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું તો સાચું અક્ષય આખો દિવસ મોબાઈલ થી જ રમતો હતો ખોટું મોબાઈલ થી તો કોણ રમતું હતું શ્રીકાંત ચોથું શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો ખોટું એ ગાતું ગલુડિયું નતું લાવ્યો પણ ગળથોલિયા મારતું ગલુડિયું લાવ્યો હતો પાંચમું કબૂતર રમકડાનું હતું ખોટું કબૂતર તો સાચું હતું ઋંચાઈને પકડવા ગઈ ત્યાં તો એ ઉડી ગયું ચાલો હવે એની નીચે જે છે એમાં પણ તમારે કંઈ જ કરવાનું નથી અહીંયા જે શબ્દમાં એકત્રીસ લખેલું છે તેવું જ તમારે બાજુમાં પણ એકત્રીસ એવું બંને ખાલી જગ્યામાં લખવાનું છે ચાલો હવે એના પછી જુઓ પાના નંબર બેતાલીસ હવે આપણે રમકડું બનાવીએ બાળકો પોતાના હાથનો ઉપયોગ કરી સર્જનનો આનંદ મેળવે એ માટે તેમને આ પ્રવૃત્તિ કરાવી માટી કામ માટે ભીની લાલ માટી કે ક્લે પણ વાપરી શકાય બરાબર છે તો અહીંયા જે રમકડા બતાવ્યા છે તેવા તમને માટીથી ગમતું કોઈ એક રમકડું બનાવવાનું છે તો તમારે પણ આ રમકડા બનાવવાના છે જ્યારે તમને સ્કૂલે બોલાવવામાં આવે ત્યારે તમારે સ્કૂલે આ વસ્તુ જમા કરાવવાની રમકડા બનાવવાની માટીમાંથી રમકડા બનાવવાના અને એની ઉપર ઘરમાં રંગ હોય તો રંગ કરવાનો ચાલો એની નીચે છે એક ગીત આપ્યું છે રંગબેરંગી રમકડા બરાબર છે રંગબેરંગી રમકડાની ગાડી આવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે હાથી ઘોડા ઊંટ લાવી ચકલી પોપટ મેના લાવી આખું ગીત છે જે આપણે એના પછીના પીરિયડમાં જોઈશું તો આજે આપણે પાના નંબર ત્રીસ એકત્રીસ અને બત્રીસ જોઈ ગયા છીએ એમાં પાના નંબર ત્રીસ ઉપર તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે પાના નંબર એકત્રીસ ઉપર ખરું કે ખોટું કરવાનું છે અને પાના નંબર બત્રીસ ઉપર જે રમકડા આપ્યા છે તેમાંથી કોઈ પણ એક રમકડું માટીમાંથી બનાવતા શીખવાનું છે અને અહીંયા નીચે તમને શબ્દમાં બત્રીસ આપેલું છે આ એ અહીંયા બાજુની જે જગ્યા છે તેમાં તમારે શબ્દમાં બત્રીસ એવું સારા અક્ષરે લખવાનું છે